નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજનો આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2020થી લઈને 2016 સુધીના ચેપ્ટર નંબર 2 અને 3 શ્રેણિક અને નિશ્ચયકના એમસીક્યુ. તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેને ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એ મારો વિડીયો ગમે તો જરૂરથી લાઇક અને બીજાને શેર કરે તેવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક તરફ આગળ વધીએ. માર્ચ 2020ના પેપરનો પહેલો જ પ્રશ્ન જોઈએ તો તમને 3x4નો શ્રેણિક આપેલો છે, એઆઈ જે આપેલો છે, તમને એ આઈ આઈ ની આઈ અને 1 થી 3નો સરવાળો શોધવાનો છે. આનો મતલબ શું થશે એ આપણે શોધીએ. હવે તો તમને અહીંયા કીધેલું છે 1 થી 3 સંખ્યા અને અહીંયા આઈ આઈ લઈને એનો સરવાળો કરવાનો છે. તો હું પહેલાં આઈ બરાબર 1 લઉં તો અહીંયા એવું આવશે એ 1 1 ની 1 ઘાત. અહીંયા હું આઈ 2 લઉં તો એવું આવશે એ 2 2 ની 2 ઘાત. અહીંયા હું આઈ 3 લઉં તો એવું આવશે એ 3 3 ની 3 ઘાતનો સરવાળો. ખ્યાલ આવ્યો ભાઈ વિદ્યાર્થી મિત્રો? આપણે તમે જોશો તો આનો મતલબ શું છે. તો પહેલાં તમે આઈ 1 મૂકશો તો 1 1ની 1 ઘાત, 2 મૂકશો તો 2 2ની 2 ઘાત, 3 મૂકશો તો 3 3ની 3 ઘાતનો સરવાળો. તો હવે આપણને મતલબ ખબર પડી ગઈ. તો હવે આપણે 1 1 અહીંયા શોધીશું. તો અહીંયા 1 1 મૂકીએ તો અહીંયા 1 અને અહીંયા 1, તો જવાબ આવશે તમારે 4 માંથી 3 જાય તો 1. પછી 2 2 શોધીએ તો અહીંયા 2 મૂકીશું તો 8, અહીંયા 2 મૂકીશું તો કેટલા આવશે 2. અહીંયા 3 3 મૂકીએ તો અહીંયા 12, અહીંયા થશે તમારે 9, 12 માંથી 9 જશે તો તમારો વિદ્યાર્થી મિત્રો આવશે 3. બસ હવે અહીંયા મૂકી દઈએ તો 1નો સ્ક્વેર કેટલો થશે 1, અહીંયા 2નો સ્ક્વેર 4, અહીંયા 3નો ઘન કેટલો થશે 27. તો 27 અને 4 31 ને 1 32, તો 32 થશે વિદ્યાર્થી મિત્રો. 32 એટલે 2ની કેટલી ઘાત થાય? 5 ઘાત. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન બીમાં. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એનસીઆરટી બુકનો છે, બેઠો જ પ્રશ્ન છે. તમને કીધું છે શ્રેણિક એકબીજાના વ્યસ્ત છે એક્સ અને વાય, તો કયો ઓપ્શન? તો તમને એનસીઆરટી બુકની અંદર ઓપ્શનમાં આવું આપેલું છે, જ્યારે એકબીજાના વ્યસ્ત હોય ત્યારે શું થાય તમારે? તો તમારે એવું થશે એક્સ વાય નો ગુણાકાર આઈ થાય જો એકબીજાના વ્યસ્ત હોય તો. આ એનસીઆરટી બુકનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. પણ હવે અહીંયા તમે જોશો તો અહીંયા તો એવું કંઈ છે જ નહીં. સૌપ્રથમ તો અહીંયા 0 કીધો એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં. અહીંયા તમે જોશો તો એક્સ વાય અને વાય એક્સનો ગુણાકાર માઇનસ આઈ કીધો તો આ પણ ના આવે, અહીંયા પણ માઇનસ આઈ કીધો તો આ પણ ના આવે. તો વધ્યો કયો ઓપ્શન? આ. તો આ ઓપ્શન આવશે. હવે કઈ રીતે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આને હું એક્સને આ બાજુ મોકલશું તો એ એક્સની માઇનસ 1 થશે, આને આ બાજુ મોકલું તો આ પણ માઇનસ 1 થશે. અહીંયા કશું જ ના વધે તો એનો મતલબ આઈ વધે. તો આવી ગયો ઓપ્શન, તમે જોઈ શકો છો આ રીતે આ ઓપ્શન થશે. તો ઓપ્શન ડી તમારો બીજા પ્રશ્નનો આ રીતે જો તો સાચો ગણાશે. અને જો વિદ્યાર્થી મિત્રો આવું ના સમજવું હોય તો તમે એવું યાદ રાખી શકો અહીંયા 0 માઇનસ આઈ અને માઇનસ આઈ આ ઓપ્શન કેન્સલ, તો વધેલો ડી એ તમારો આન્સર. એ રીતે પણ તમે કરી શકો. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો મોસ્ટ એમપી છે, ખાસ ધ્યાન રાખજો. તમને 3x3નો શ્રેણિક આપેલો છે એટલે એ છે કેટલા બાય કેટલાનો છે, 3x3નો આપેલો છે. તમારે ડિટર્મિનેટ ઓફ એ આપેલો છે એટલે કે મોડ એ આપેલો છે 7, તમને બી આપેલો છે 8.20. તમને ડિટર્મિનેટ ઓફ એ બી શોધવાનો છે એટલે મોડ એ બી શોધવાનો છે. હવે આની તમારે ગુણધર્મો છે, મોડ એ બી બરાબર એવું થશે મોડ એ મોડ બી. મોડ એની કિંમત કેટલી છે? 7 છે. મોડ બી એટલે એવું થશે 8.A 9 માનાંક. હવે તમારી જોડે એક અહીંયા એક સૂત્ર છે કે ભાઈ 8.A બરાબર એની એન માઇનસ 1. આનો મતલબ શું કે તમારે જે એન હોય એમાંથી એક ઘાત બાદ કરો બરાબર તો 8.A તમને મળશે. તો હવે અહીંયા એન 3x3 છે તો એન કેટલી છે? તમારે 3 મૂકીએ અહીંયા તો 3 માંથી 1 જશે તો 2. એનો મતલબ 8.A તમને શું મળશે? A² મળશે.
ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, આ શું છે તમારે? તો આ તમારે શ્રેણીકનો ગુણધર્મ છે કે એડજોઇન્ટ એનો માનાંક બરાબર માનાંકમાં એની એન માઇનસ વન. અહીંયા તમારે એન ત્રણ મૂકો તો એડજોઇન્ટ એ તમારે ત્રણમાંથી એક જાય તો એનો સ્ક્વેર મળે. હવે તમારે મોડ એ બી શોધવો હતો, તો મોડે મોડ બી આ પણ ગુણધર્મ છે, આની કિંમત મુકાઈ ગઈ. અહીંયા બીની જગ્યાએ એડજોઇન્ટ એ મૂક્યો, એ શું મળે છે? એ સ્ક્વેર મળે છે. તો એ સ્ક્વેર એટલે કે સાતનો સ્ક્વેર એટલે કે સાતની કેટલી ઘાત થશે? ત્રણ ઘાત થશે. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન ડીમાં. સરસ પ્રશ્ન છે, કરવો વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આઈએમપી છે, તો આ ટાઈપનો પ્રશ્ન પણ ખાસ કરવો. તમને અહીંયા કેનું મૂલ્ય લાવવાનું કીધું છે, એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ ઇઝ ઇક્વલ ટુ કે આઈ એ હોય તો. તો એની માટે તો સૌપ્રથમ આપણે એ સ્ક્વેર શોધીશું. તો શ્રેણીકોનો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા આવશે નવ, અહીંયા માઇનસ એક, અહીંયા ત્રણ, અહીંયા બે, અહીંયા માઇનસ ત્રણ, અહીંયા માઇનસ બે. આ જ રીતે અહીંયા માઇનસ એક અને થશે ચાર. સરવાળો કરીએ તો આવશે આઠ, પાંચ, માઇનસ પાંચ અને ત્રણ. આ તમને એ સ્ક્વેર મળી ગયો. બસ હવે અહીંયા કિંમત મૂકીશું આપણે આમાં, એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ ઇઝ ઇક્વલ ટુ કે આઈ. તો એ સ્ક્વેરની જગ્યાએ હું આ મૂકું, માઇનસ પાંચ એની જગ્યાએ હું આ મૂકીશ, કે આની જગ્યાએ હું વન ઝીરો ઝીરો વન મૂકીશ. હવે તમે જોશો તો આ આઠ છે બરાબર, અને આ શું થશે? પાંચ તેરી માઇનસ પંદર, અને અહીંયા શું થશે? કે તો કે કેટલો મળી ગયો? માઇનસ સાત. જોજો ભાઈ શું કર્યું, અહીંયાથી મેં આઠ લીધો પ્રથમ, અહીંયાથી પ્રથમ તમે જોશો તો માઇનસ પંદર એ લીધું, અને અહીંયાથી મેં શું લીધું? કે તો કે કેટલો મળી ગયો? માઇનસ સાત. જોશો કયા ઓપ્શનમાં છે તમારે, ઓપ્શન એની અંદર છે. પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો તમારે અહીંયા ડેલ કરીને આપેલો છે, અને ડેલ શોધવાનો છે, એનો મતલબ કે આનું નિશ્ચયકનું મૂલ્ય તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જોવાથી જ તમને આઈડિયા આવી જવો જોઈએ કે હું આ જે વસ્તુ છે એ તો એઝ ઇટ ઇઝ મૂકું છું. ઉપરની લાઈન હું શું કરું કે આ ત્રીજી રો છે એને બીજી રોમાં નાખું, તો ઝેડ સ્ક્વેર એક્સ પ્લસ વાય, એક્સ સ્ક્વેર વાય પ્લસ ઝેડ, વાય સ્ક્વેર એક્સ પ્લસ ઝેડ. જોજો ભાઈ, આ ત્રીજી રોને મેં આમાં બીજી રોમાં નાખી છે, એડ કરેલી છે, આવું થયું. તમે જોશો તો આ બંને રો કેવી આવી છે, તમને દેખાય છે? કેવી દેખાય છે? સરખી. જ્યારે બે રો અથવા તો બે કોલમ સમાન થાય તો જવાબ શું આવે? હંમેશા ઝીરો. તો ઓપ્શન બી તમારો આન્સર. છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો તમને ડેલ કરીને એક નિશ્ચાયક આપેલો છે, ના ઘટકના 2020ના ઉપનિશ્ચાયકની કિંમત અને સહઅવયવોનો સરવાળો કીધેલો છે તમારે. હવે 2020, તો પહેલાં તો 2020 લઈએ આપણે બરાબર. હવે હું 2020 છે, 2020નો હું સૌ પ્રથમ તો ઉપનિશ્ચાયક લઉં. તો ઉપનિશ્ચાયક એટલે વિદ્યાર્થી મિત્રો 2020 જે રો અને કોલમમાં હોય એને કાઢી નાખીએ, તો તમારા રો અને આ કોલમ દૂર થાય તો શું આવશે? એવું આવશે 2022, 2024, 2025 અને 2027. ખ્યાલ આવે છે? ઉપનિશ્ચાયક શોધવા માટે 2020 વાળી રો અને આ કોલમ દબાવી દઈએ આપણે, તો જે આ વધ્યું એ તમારો આન્સર થઈ જશે ઉપનિશ્ચાયક માટે. તો ઉપનિશ્ચાયક મળી ગયો. હવે સહઅવયવ લઈએ, તો સહઅવયવ માટે વિદ્યાર્થી મિત્રો સેમ મેથડ આ જ આવશે, તો તમારે આ જ લખવાના રહેશે. પરંતુ અહીંયા હવે તમારે શું જોવાની? નિશાની. તો 2020ની નિશાની શું આવશે? પ્લસ માઇનસ પ્લસ, એનો મતલબ 2020 આગળ કેવી નિશાની આવે છે? માઇનસ આવે છે. તો સહઅવયવમાં અહીંયા શું મૂકી દેવાનું તમારે? માઇનસ. હવે બંનેનો સરવાળો કરીએ તો આ પ્લસ અને આ માઇનસ કેન્સલ થઈ જાય, તો જવાબ શું મળશે? ઝીરો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઉપનિશ્ચાયકમાં નિશાની જોવી નહીં, સહઅવયવમાં નિશાની જોવાની. કેવી નિશાની આવે છે? 2020ની માઇનસ. તો સેમ સેમ કટ થશે અને જવાબ આવશે ઝીરો. સાતમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આ પેપરનો છેલ્લો પ્રશ્ન છે, મને મોસ્ટ ટાઈમ પી લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો પ્રશ્ન પણ ખાસ તમારે કરીને જોવો. તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે, તો આ ટાઈપના પ્રશ્નો છે ત્રિકોણના ક્ષેત્રફળવાળા, એ મોટાભાગે એમસીક્યુમાં જ પૂછાતા હોય છે.
તો સૂત્ર હું તમને લખાવી દઉં, 1/2 x1 y2 માઇનસ y3 x2 y3 માઇનસ y1 અને x3 y1 માઇનસ y2 બરાબર. હવે તમે જોશો તો હું અહીંયા લખી દઉં બિંદુઓ, આ બિંદુ લખાઈ ગયા. તો હવે તમે જોશો આ x1 y1 આ x2 y2 આ x3 y3 થાય, બિંદુ થઈ ગયા. ડેલ્ટા એટલે કે ક્ષેત્રફળ છે આ તમારું. તો ક્ષેત્રફળ અહીંયા તમને કેટલું આપેલું છે? 35 આપેલું છે ક્વેશ્ચનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે 35 તમને આપેલું છે અને તમારે કેની કિંમત લાવવાની છે, તો હું અહીંયા ક્ષેત્રફળ 35 મૂકું છું અહીંયા સૂત્રની અંદર. તો અહીંયા ધ્યાન રાખજો, હું 35 મૂકું છું ક્ષેત્રફળ 1/2 x1 એટલે હું 2 મૂકીશ, y2 માઇનસ y3. તો તમે જોશો તો 4 માંથી 4 જશે તો 0 મળી જશે. x2 એટલે કે 5, તમારે y3 માઇનસ y1 તો શું થશે, 4 માંથી માઇનસ માઇનસ પ્લસ એટલે 10 થઈ જશે. x3 તો x3 તમારું શું છે વિદ્યાર્થી મિત્રો, k છે. હવે તમારે અહીંયા આવશે y1 માઇનસ y2 તો -6 -4 તો -10 થશે. આગળ વધીએ, સામે જોશે તો 70 થશે, અહીંયા આ થશે 50, આ થશે -10k. માનાંક દૂર થશે તો એક વખત +70 આવશે અને એક વખત આવશે -70. હવે તમે જોશો તો 10 આ બાજુ આવે તો 10k પ્લસ, 70 આ બાજુ આવે તો 50 માંથી 70 જાય તો -20 ઉડે, તો k તમને કેટલું મળે, -2 મળે. અહીંયા સામે આવશે તો -120 બરાબર 10k, અહીંથી 0 0 ઉડે તો k કેટલું મળશે, 12. તો k 12 અથવા તો -2, આવો ઓપ્શન તમારે જોવાનો, 12 અથવા -2 નો. તો છે તમારો ઓપ્શન ડી. ઓગસ્ટ 2020 નો પહેલો જે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, તો આની અંદર તમારે નિશ્ચયકનું મૂલ્ય લાવવાનું છે. તો કોસ 3π ની વેલ્યુ શું છે તમારી જોડે, તો કોસ 3π ની વેલ્યુ -1, sin 5 ની 0, tan 7π ની 0, અહીંયા √3 1 0, √5 0 1. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો નિશ્ચયકનું મૂલ્ય તો તમને આવડતું જ હશે, -1 -1 વાળી રો અને કોલમ દબાવી દઈએ આપણે, તો જવાબ શું આવશે, ચોકડી ગુણાકાર કરવાથી 1 આવશે. આ બંને તો શું થઈ ગયું, 0 થઈ જાય, તો તમને ટોટલ આન્સર મળે છે -1. તો જોઈએ તો ઓપ્શન ડીની અંદર છે. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, તો તમને એ આપેલું છે અને કીધેલું છે કે કયું વિધાન સત્ય છે નીચેનામાંથી. તો તમે i3 એટલે તમે જોવા જશો તો 1 0 0 0 1 0 0 0 1 આવું છે. હવે અહીંયા 3 છે તો 3 વડે ગુણો તો અહીંયા 3 3 3 આવે, એવું તો અહીંયા છે જ નહીં, તો આ ઓપ્શન જતો રહ્યો. 27 પણ નથી તો આ ઓપ્શન પણ જતો રહ્યો. તો હવે તમને કીધું છે એ ઇનવર્સનું અસ્તિત્વ નથી, તો હું માનાંક શોધી નાખવાનું, તો હું આનું માનાંક શોધું. ચલો તો હું માનાંક શોધું, તો એનો મતલબ આનું માનાંક શું થશે, આ 0 નહીં લખવાનું, 0 નહીં લખવાનું, અહીંયા 3 3 વાળી રો અને કોલમ કાઢી નાખીએ. તો અહીંયા તમારે આનું સાદરૂપ આપીએ તો 0 -9 તો કેટલું આવ્યું, -27. એનો મતલબ કે માનાંક એ તમારો -27 આવ્યો, એનો મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, આ ઓપ્શન પણ ખોટો, કારણ કે અહીંયા નથી એવું આપેલું છે અને અહીંયા આપણને મળે છે. તો તમારો ઓપ્શન એ સાચો થશે. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો તમને એ આપેલો છે અને એડજોઇન્ટ એનો માનાંક છે. તો ફરી એક વખત હું તમને સૂત્ર યાદ અપાવી દઉં, એડજોઇન્ટ એ બરાબર a^n - 1. એન અહીંયા કેટલો છે, 3/3. એનો મતલબ 3 મૂકવાનો થાય તો તમને જવાબ શું આવશે, a² તો હવે આનો મોડે શોધીએ આપણે. તો 1, હવે 1 0 અને કોલમમાં છે એને કાઢી નાખીએ તો આ નીકળી જશે. તો શું આવશે, 1 1 1, -2, વચ્ચે શું આવશે કમ્પલસરી, માઇનસ આવશે. હવે 3 જે રો અને કોલમમાં, એટલે આ રો અને કોલમ નીકળી જાય તો શું થશે, 2 1 2, વચ્ચે માઇનસ,
5 દુ 10 4 4 જે રો માં હોય એ અને કોલમ માં નીકળી જાય તો અહીંયા 2 1 2 માઈનસ 5 હવે સાદરૂપ આપીએ તો આ થશે માઈનસ 1 અહીંયા થશે માઈનસ 8 ગુણ્યા માઈનસ 3 એટલે પ્લસ 24 અહીંયા તમારે થશે માઈનસ 3 ગુણ્યા 4 એટલે માઈનસ 12 થશે તો તમે અહીંયા જોવા જશો તો એ રીતે 24 માંથી 12 જશે તો 12 એમાંથી 1 જાય તો 11 આપણે એનો સ્ક્વેર કરવાનો છે તો મોડ એનો સ્ક્વેર કેટલો મળે તો 11 નો સ્ક્વેર 121 છે ઓપ્શન ઓપ્શન સી આ તમારો આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો માર્ચ 2019 નું પેપર ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલો જ પ્રશ્ન છે મોસ્ટ એમપી છે ખાસ કરીને જો શું છે નિશ્ચયકનું સાદરૂપ આપવાનું છે ખાલી ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે સાઇન 35 કોસ 55 વચ્ચે માઇનસ પરંતુ આ માઇનસને લીધે શું થઈ જશે પ્લસ સાઇન 55 કોસ 35 તો એસ સી સી એસ વચ્ચે પ્લસ છે તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થઈ ગયું તમે જોશો તો સાઇન 90 જવાબ આવે એ ઓપ્શન સી બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે જોશો તો મોડે કેટલો છે 3 તો આપણે એક્સ શોધવાનો છે તો હું આનો મોડે લઉં તો મોડે એટલે કે આનો મોડ થશે હવે આની કિંમત તમને કેટલી આપેલી છે પ્રશ્નમાં આપેલી જ છે 3 છે સાદરૂપ આપીએ તો માઇનસ 4x વચ્ચે કમ્પલસરી રહેશે માઇનસ આ શું થશે માઇનસ 27 પરંતુ આને લીધે થઈ જશે પ્લસ 27 હવે 27 સામે જશે તો 3માંથી 27 જાય તો આવશે માઇનસ 24 4 ભાગ ઉડાડીએ તો x કેટલો મળશે તમને 6 કયા ઓપ્શનમાં છે ઓપ્શન એની અંદર ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો તમે વ્યાખ્યા કરીને બેઠા હો તો તમે ચોખ્ખું જ કહી દો કે સાહેબ ઓપ્શન બી આવે વિકર્ણ શ્રેણી તમને સમજાવું કઈ રીતે વ્યાખ્યા મુજબ તો સૌ પ્રથમ તો અદિશ તો આવશે જ નહીં કાં તો સ્તંભ આવે વિકર્ણ અથવા ત્રણમાંથી કોઈ એક આવશે અદિશ શ્રેણી તો આવશે જ નહીં હવે એમાંથી વિકર્ણ કઈ રીતે આવે તો તમને અહીંયા કીધેલું છે એઆઈજીમાં એન બાય એન એટલે કે ચોરસ શ્રેણીક લેવાનો છે તો સપોઝ હું ચોરસ શ્રેણીકમાં 3/3 નો શ્રેણીક લઉં છું ધારણા કરું છું વિદ્યાર્થી મિત્રો સેમ રો અને કોલમ સેમ હોવી જોઈએ તો મેં 3/3 લઈ લીધું છે અહીંયા હવે તમને કીધું છે એઆઈજે 0 જ્યાં આઈ અને જે સરખા નથી આનો મતલબ કે જ્યાં આઈ અને જે સરખા ના હોય ને ત્યાં શું મૂકવાનું 0 તો તમારે અહીંયા A11 સરખા છે અહીંયા A22 સરખા છે અહીંયા A33 શું છે સરખા છે એની સિવાયના બધે શું લેવાનું છે 0 તમને અહીંયા આપેલું છે ને એ 0 આઈ અને જે સરખા ના હોય ત્યાં તો અહીંયા તો આઈ અને જે કેવા છે સરખા એની સિવાયના બધા 0 હવે આવો શ્રેણીક હોય આને કયો શ્રેણીક કહેવાય વિકર્ણ શ્રેણી માર્ચ 2018નો પહેલો જ પ્રશ્ન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો મોસ્ટ એમપી છે ખાસ ધ્યાન રાખજો તમને કીધેલું છે શ્રેણીક એક આપેલો છે આ શ્રેણીક કેવો શ્રેણીક છે વિસંમિત શ્રેણીક છે તો એ પ્લસ બી પ્લસ સી શોધો હવે વિસંમિત શ્રેણીક છે વિસંમિત શ્રેણીક વિદ્યાર્થી મિત્રો તો એની વ્યાખ્યા શું છે તમારે એવું છે કે એડેસ ઇઝ ઇક્વલ ટુ તમારે થશે માઇનસ એ તો આનો મતલબ શું થશે તમારે એવું થશે એડેસ માઇનસ એ આ બાજુ આવે તો પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ઓ શૂન્ય શ્રેણી હવે તમે અહીંયા જોશો તો આ શ્રેણીક છે એનો હું એ કહું અને એનો હું લઉં એડેસ એડેસનો મતલબ જે હાર હોય એને સ્તંભમાં ફેરવી દઈએ આપણે તો હાર છે એને હું સ્તંભમાં ફેરવી દઉં છું આ બીજી હારને પણ હું બીજા સ્તંભમાં ફેરવી દઉં ત્રીજા હારને ત્રીજા સ્તંભમાં ફેરવી દઉં આ એડેસ થઈ ગયો પ્લસ એ તો આ એ હું મૂકી દઉં છું હવે અહીંયા તો એ 2-3 બી 0-4 સી 4-0 અને ઓ એટલે શૂન્ય શ્રેણી એટલે બધા શૂન્ય છે હવે તમે સરવાળો કરશો અહીંયા તો સરવાળો શું થશે અહીંયા તો એ પ્લસ એ 2a થઈ જશે અહીંયા બી પ્લસ 2 થશે અને અહીંયા થશે સી 3 આ નીચેનું કશું કરવાની તમારે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો કારણ કે તમે દાખલો કરતા શું કરો છો એમસીક્યુ
તો જેમ બને એમ શોર્ટકટ કરવાનું છે, તો નીચેની કોઈ જરૂર નથી તો કરવાનું નથી. ઉપરની પહેલી રો જોઈ લીધી, ઇઝ ઇક્વલ ટુ તમારે ઓ, એટલે બધા સામે ઝીરો 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 હોય તો 2a એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એનો મતલબ a કેટલો મળ્યો? ઝીરો. b પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો b કેટલો મળે? માઇનસ 2. c માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો c કેટલો મળે? 3. હવે આનો બધાનો સરવાળો, તો a પ્લસ b પ્લસ c માઇનસ 2 પ્લસ 3 સરવાળો થશે ને, તો જવાબ કેટલો આવશે? a. કયો ઓપ્શન છે તમારે? ઓપ્શન b. હતો ને સરળ પ્રશ્ન. તમારે વિષમિત શ્રેણીક માટે એ ડેશ બરાબર માઇનસ એ વ્યાખ્યા છે એની, સામે આવે તો પ્લસ થઈ જશે. સરવાળો કર્યો એબીસી મળ્યો, એબીસીનો પાછો સરવાળો કરો તો તમને આન્સર મળશે એ. બીજો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે, આ ખાસ જોજો. તમારે અહીંયા મોડે શોધવાનો કીધેલો છે, 3/3 શ્રેણીક છે. તમારે મોડબી 1 આપેલું છે, એ બરાબર 2b આપેલું છે, તો મોડે શોધો. મોડે મારે શોધવો છે, તો એ તમને શું કીધેલું છે? 2b કીધું છે, તો આપણે 2b લઈ લઈએ. હવે અહીંયા 3/3 છે, તો 3/3 હોય તો આ 2 છે, એનો શું બહાર નીકળશે? ઘન બહાર નીકળશે અને મોડબી થઈ જશે. બરાબર, ખાસ સમજો. મારે આનો માનાંક શોધવો છે, તો એનો માનાંક લખ્યો, પછી 2b છે તો 2b લખ્યું. 3/3 છે તો અહીંયા 2નો ઘન બહાર નીકળે, 2/2 હોય તો 2નો સ્ક્વેર બહાર નીકળે, 1/1 હોય તો 2ની એકાદ બહાર નીકળે. 8b થશે, બીની કિંમત કેટલી છે? 1 છે, તો 8 × 1 = 8. કયો ઓપ્શન છે તમારો? ડી. જુલાઈ 2018નો પહેલો જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, રિપીટ થયો આ પ્રશ્ન, તમે જોઈ શકો છો. મેં તમને કીધું તો આઈએમપી પ્રશ્ન છે આ ટાઈપના. તો આવ્યો બીજી વખત. આની અંદર આપણે શું કરાયું હતું? સૌપ્રથમ તો સૂત્ર લખાયું હતું, તો હું ફરી એક વખત સૂત્ર લખું છું, ધ્યાન આપી દેજો. હવે આ બિંદુ લખું છું, આ x1 y1 છે, આ x2 y2 છે, આ x3 y3 છે. તમારે ક્ષેત્રફળ ડેલ્ટા કેટલું આપેલું છે તમે જોઈ શકો છો, ક્ષેત્રફળ છે 13. બધાની કિંમત આપણે બસ આમાં મૂકવાની છે, બીજું કશું જ કરવાનું નથી. તો બસ આપણે મૂકીએ અહીંયા ડેલ્ટાની જગ્યાએ 13 મૂકું. 1/2, x1 એટલે 8, y2 માઇનસ y3, 4 માંથી 7 જાય તો -3, x2 એટલે k, y3 માઇનસ y1 એટલે 7 માંથી 1 જશે એટલે 5, x3 એટલે 6, y1 માઇનસ y2 2 માંથી 4 જશે તો -2. હવે સામે જશે તો 13 × 2 = 26 થશે, આ આવશે -24, -12 = 24 અને 12 = 36, તો એવું થશે 5k - 36 = +26, અથવા તો 5k - 36 = -26. માનાંક દૂર થાય તો એક વખત પ્લસ અને એક વખત માઇનસ લીધું. આ સામે આવશે તો 26 અને 36 થશે તમારે 62. તો તમે અહીંયા જોશો તો અહીંયા નીચે આવશે તો તમારે કેની કિંમત આવશે 62/5. અહીંયા તમે જોશો તો 5k 36 આ બાજુ આવશે, તો 36 માંથી 26 જાય તો 10, તો કે કેટલો આવશે? 2. તો 2 અથવા તો આ ટાઈપનો ઓપ્શન આવશે. તો તમને અહીંયા ઓપ્શનમાં કયો આપેલો છે? તો ઓપ્શનમાં તમને આપેલો છે 2. તો આ તમારો આન્સર છે સી. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમને એ આપેલો છે, બી આપેલો છે, સી આપેલો છે અને એબીસીનો ગુણાકાર કર્યો, તો એનો ક્રમ એમ ક્રોસ એન હોય તો એમાં એમ શું છે અને એન શું છે? એમ એટલે તમારે રો શું છે, એન એટલે કોલમ શું છે, એ તમારે લાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમ પીછે ખાસ કરવાનો છે. તો હવે અહીંયા હું પહેલાં તો સૌપ્રથમ હું એનો ક્રમ લખું, કેટલી રો છે? 1 કોલમ 3, બીની રો 3 કોલમ 3, સીની રો 3 કોલમ 1 થઈ ગયું. હવે આપણે એ બી કરીએ, એટલે એ અને બીનો ગુણાકાર. તો જોજો ભાઈ, ધ્યાન રાખજો, તો એનો ક્રમ છે 1/3, બી, તો બીનો ક્રમ શું છે તમારે? બીનો ક્રમ છે તમારે 3/3. હવે મેં તમને સમજાવેલું છે જ્યારે શ્રેણીકના લેક્ચર લીધેલા છે ત્યારે, કે આ સેમ હોય તો ગુણાકાર નક્કી થાય,
તો ગુણાકાર તો નક્કી થયો જ, અને કેન્સલ કરીએ તો શું વધ્યું, 1/3 આ એ બીનો ક્રમ થઈ ગયો. હવે એ બીનો ક્રમ 1/3 આવ્યો, એનો આપણે કોની સાથે ગુણાકાર કરીએ, સી સાથે, તો અહીંયા આવશે 1/3 એ બીનો ક્રમ આવ્યો ને, અને સીનો ક્રમ શું છે તમારે 3/1. આ સેમ થાય તો ગુણાકાર નક્કી થાય, તો આ તો સેમ છે જ, જતું રહેશે, શું આવ્યું 1/1. તો 1/1 આવ્યો, તો અહીંયા તમે જોશો તો એમ કેટલો થયો 1, અને એન પણ કેટલો થઈ ગયો 1. તો એમ બરાબર એન બરાબર 1, આવો કયો ઓપ્શન છે એમ અને એન સરખા હોય એવો, ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો નિશ્ચયકનું મૂલ્ય છૂટું પાડીને તમારે એબીસીના ફોર્મમાં લાવવાનું છે. આગળ હોય એને એમ, ઘાતમાં હોય એને કે લઈ, અને બંનેનો સરવાળો કરવાનો છે. જ્યારે લેન્ધી પેપર હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ આ ટાઈપના પ્રશ્નો પૂછાય, બાકી આવા પ્રશ્નો પૂછાશે નહીં, કારણ કે પ્રશ્ન થોડો લેન્ધી છે. હવે ધ્યાન આપજો, હું નિશ્ચયક છે એનું સાદરૂપ આપું તો અહીંયાથી એ સ્ક્વેર બહાર નીકળશે, અહીંયાથી બી સ્ક્વેર બહાર નીકળશે, અને અહીંયાથી સી સ્ક્વેર બહાર નીકળશે. તો હું એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર બહાર કાઢી લઉં. અહીંયા 0 બી સી વધ્યું, અહીંયા એ 0 સી વધ્યું, અહીંયા એ બી 0 વધ્યું. હવે સાદરૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો 0 એ તો લેવાનું જ નહીં, એ આગળ શું લેવાનું, માઇનસ. હવે એ વાળી રો અને કોલમ આપણે દબાવી દઈએ તો આ જતું રહેશે. તમે જોશો તો આનો ગુણાકાર 0, આનો શું થશે, માઇનસ બી સી પ્લસ એ. ફરી વખત એ 0 અને કોલમમાં આવીને કાઢી નાખીએ, તો આ એ 0 કોલમમાં કાઢી નાખ્યું, તો ગુણાકાર કરીએ તો શું આવશે, બી સી આ 0. તો હવે તમે જોશો એ બી સી પ્લસ એ બી સી 2ABC, તો ગુણાકાર કરશો તો એવું આવશે 2ABC³, કારણ કે 1 ઘાત અને 2 એટલે 3, 3, 3 આવું થઈ ગયું. તો હવે તમે અહીંયા જોશો તો આને હું કોની સાથે સરખાવું, એમ એ બી સીની કે સાથે સરખાવું, તો તમને એમ કેટલો મળે 2, કે કેટલો મળે 3. ઘાતમાં મીન કે કહેવાય તો ઘાત 3 છે, તો કે 3. એ બી સીની આગળ જે સહગુણક છે એને એમ કહેવાય, તો એમ કેટલો છે 2. હવે આપણે એમ પ્લસ કે લાવવાનું છે, 2 + 3 એટલે કે 5. આવું કયા ઓપ્શનમાં છે જોઈએ આપણે, તો ઓપ્શન ડીમાં છે. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું IMP, તો જો ફરી એક વખત રિપીટ થયો એનો એ જ પ્રશ્ન. બહુ સરળ છે, શું કરવાનું છે, નિશ્ચયકમાં ચોકડી ગુણાકાર કરીએ તો sin 2π/9 cos 5π/18 વચ્ચે માઇનસ sin 5π/18 cos 2π/9. તો તમે જોશો તો કયું સૂત્ર વાપરવાનું, SC CS છે અને વચ્ચે શું છે, માઇનસ. તો SC CS વચ્ચે માઇનસ, તો શેનું સૂત્ર આવશે, sin α - β. sin α - β સૂત્ર બની ગયું. તમે જોશો તો જો SC CS વચ્ચે માઇનસ, sin α - β સૂત્ર. હું અહીંયા 18 લસા લઉં તો 18 માટે અહીંયા 2 વડે ગુણું, તો અહીંયા 2 વડે ગુણું, તો આ કેટલું થશે, 2 ને 2 = 4. આ -5/18, તો 4 માંથી 5 જાય તો -1 આવે, માઇનસ નિશાની બહાર કાઢે, તો જવાબ આવશે sin π/18. ખ્યાલ આવે છે ભાઈ, 4 માંથી 1 જાય માઇનસ આવશે પાઈ, માઇનસ નિશાની બહાર કાઢે, તો આવું થશે તમારે. તો આવો ઓપ્શન છે તમારે બી. પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે પેપર બહુ જ સરળ પૂછાય ત્યારે પૂછાય એવો પ્રશ્ન છે. એ ઇન્વર્સ તમારે શોધવાનું છે, તો એ ઇન્વર્સ માટે આપણે પહેલાં તો મોડે શોધીશું. તો મોડે શું છે, તો આપણે લઈએ તો 4 × 2 = 8 વચ્ચે માઇનસ, 5 × 3 = 15, 15 × 8 = 23, બધા જ ઓપ્શનમાં છે, તો આ તો જોવાનું નહીં. એડજોઇન્ટ એ માટે મેં તમને શું કીધું હતું, આ બંનેની અદલા બદલી કરો, તો 4 અહીંયા 2 અહીંયા કરી એટલા બદલી, નિશાની બદલો, પ્લસનું માઇનસ થયું, માઇનસનું પ્લસ કરો. તો હવે તમારી જોડે એ ઇન્વર્સનું સૂત્ર છે, 1/mod A મૂક્યું × 8/20. આવો ઓપ્શન જોઈએ, 4 × 3 - 5 = 2,
चार त्रण माइनस पांच बे अने छेद में तेवीस ऑप्शन बी। छठो प्रश्न विद्यार्थी मित्रों थोड़ो हार्ड छे तो आमा ध्यान तमारे आपवानुं छे। तमने ए आई कीधो छे अने आई एक थी चार छे अने एनो सरवाळो तो हूँ ए एक मूकूँ तो ए वन वत्ता बे मूकूँ तो ए टू, त्रण मूकूँ तो ए थ्री, चार मूकूँ तो ए फोर। आई एक थी चार लेवाना तो मैं एक बे त्रण चार लीधा, सिग्मानो मतलब सरवाळो करवानो, आ तमारे शोधवानुं छे। तो हवे आना ઉપરથી સાદરૂપ આપીને આપણે એ વન એ ટુ એ થ્રી એ ફોર લાવીને સરવાળો કરીએ એટલે તમને આન્સર મળશે। ચલો વિદ્યાર્થી મિત્રો તો હું સાદરૂપ આપું તો આ બંનેની બાદબાકી કરીએ। સૌપ્રથમ તમને આપેલી છે તો એ વન એ ટુ માંથી થ્રી એ ટુ જશે તો માઇનસ ટુ એ ટુ થશે, ફોર માઇનસ થ્રી એ વન થશે, થ્રી માઇનસ એ ફોર થશે, અહીંયા તમારે એ થ્રીમાંથી ત્રણ એ થ્રી જશે તો માઇનસ ટુ એ થ્રી વત્તા એ ફોર, સામે જે છે માઇનસ છ, માઇનસ એ વન, માઇનસ ટુ એ ફોર અને વન। હવે સામસામે આપણે કમ્પેરિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે આની કમ્પેરિઝન કરીએ એટલે એ વન મળશે, આ બાજુ આવશે તો પ્લસ ટુ એ વન બરાબર ચાર, માટે એ વન કેટલો મળશે તમને બે, એ વન મળી ગયો। હવે આની સરખામણી કરીએ તો આ બાજુ આવશે તો પ્લસ થશે, ત્રણમાંથી બે જાય તો એ, તો એ ફોર તમને કેટલો મળશે ત્રણ મળશે। હવે આપણે આ જોઈએ સરખામણી કરીએ તો તમને એ વન માઇનસ ટુ એ ટુ બરાબર માઇનસ છ મળશે, એ જ રીતે આની સરખામણી કરીએ તો માઇનસ ટુ એ થ્રી પ્લસ એ ફોર બરાબર એક। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, મેં એ વન આની સરખામણી કરીને લાવ્યો, એ ફોર આની સરખામણી કરીને લાવ્યો અને હવે આ સૂત્ર સરખામણી કરીને અહીંયા મૂક્યું અને આ સૂત્રની સરખામણી કરીને અહીંયા મૂક્યું। હવે તમને અહીંયા એ વનની કિંમત કેટલી મળી છે, બે મળી છે, બે સામે જાય માઇનસ થશે તો માઇનસ આઠ થશે, એ ટુ કેટલું મળી ગયું ચાર મળ્યું, એ જ રીતે એ થ્રી અહીંયા ત્રણ મૂકું તો ત્રણ દુ છ થશે, માઇનસ છ આ બાજુ આવે તો પ્લસ છ થશે તો એકને છ સાત, બધાની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો। બસ હવે તો તમે રાહ શેની જુઓ છો, સરવાળો કરીએ રાહ જોયા વગર, તો બે અને ત્રણ પાંચ, સાત અને ચાર અગિયાર, અગિયાર ને પાંચ સોળ, સોળ જોઈ લઈએ કયા ઓપ્શનમાં છે આપણે, તો ઓપ્શન ડીમાં છે તમારો આન્સર। જુલાઈ 2017નું પેપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલો જ પ્રશ્ન છે તમારે નિશ્ચયક છે બરાબર એનું મૂલ્ય લાવવાનું છે। તો જ્યારે અહીંયા વન 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 વાળું આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે હું તમને એક હિન્ટ આપી દઉં, બે જીરો લાવી દેવાના અહીંયા, બે જગ્યાએ જીરો આવે એટલે તમારા નિશ્ચયકનું મૂલ્ય એકદમ સરળ રીતે તમને મળશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો હું બે જીરો લાવી દઉં, તો પહેલી રો એઝ ઇટ ઇઝ રાખીશું, હવે બીજી રોમાંથી હું પહેલી રો બાદ કરું તો આ રીતે બાદબાકી કરું તો જીરો, અહીંયા બાદબાકી કરીએ તો બી, અહીંયા બાદબાકી કરીએ તો જીરો, સેમ આ જ રીતે હું અહીંયા બાદબાકી કરું તો જીરો, અહીંયા બાદબાકી કરું તો ઝીરો, અહીંયા બાદબાકી કરું તો એ। હવે સાદરૂપ આપી દઈએ આપણે, એક એકવાળી રો કોલમ કાઢીએ તો શું આવશે એ બી, એ માઇનસ લેવાનું, રો કોલમ કાઢીએ તો તમારો જવાબ મળશે ઝીરો, બી બીવાળી રો કોલમ કાઢીએ તો પણ તમારો જવાબ મળશે ઝીરો, તો સાદરૂપ આપતા તમને જવાબ શું મળશે આનો એ બી, તો એ બી ઓપ્શનમાં છે સીમાં। બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઉકેલગણ મેળવવાનો છે, આ ટાઈપના પ્રશ્નો પણ તમારે આઈએમપી ગણાય છે તો આ પણ ખાસ કરીને જોવાનો, બસ આમાં તો ડાયરેક્ટ ઉકેલ જ શોધીએ, એક્સ આપણે 35 ગુણ્યા 6 કરીએ તો 35 ગુણ્યા 6 210 મળશે, અહીંયા તમને મળશે 210 માઇનસ 3, આનું સાદરૂપ 70 માઇનસ 70, અહીંયા 5 આનું સાદરૂપ આપીએ તો 42 માઇનસ 42 બરાબર 0, તમે જોશો તો આ પણ ઝીરો, આ પણ ઝીરો, આ પણ ઝીરો,
0 બરાબર 0 જ્યારે આવું થાય ત્યારે તમારો ઉકેલ આવશે r તો ઓપ્શન છે તમારે બી ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો તમને અહીંયા આપેલું છે ab બરાબર 4i તમારે a ની માઈનસ 1 લાવવાનું છે a ને સામે મોકલો તો b 4 अपॉन a થશે આ a ઉપર જાય તો વિદ્યાર્થી મિત્રો શું થશે 4 a ની માઈનસ 1 આવું થઈ ગયું ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ આપેલું છે તમારે a ની માઈનસ 1 લાવવાનું છે સામે મોકલીએ તો માઈનસ 1 થઈ ગયું હવે આ 4 ને સામે મોકલો તો 1/4 થઈ ગયું તો a ની માઈનસ 1 બરાબર 1/4 b કયો ઓપ્શન આવશે ઓપ્શન p ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રિપીટ થયો મેં તમને ત્યારે પણ કીધું હતું આ ટાઈપના પ્રશ્નો IMP છે સંમિત શ્રેણીક છે તો સંમિત શ્રેણીક હોય વિદ્યાર્થી મિત્રો એની હું વ્યાખ્યા લખું છું સંમિત શ્રેણીકમાં શું હોય છે તો સંમિત શ્રેણીકમાં એવું હોય છે તમારે a ની t બરાબર a તો બસ એ જ વાપરીએ a ની t કરીએ પહેલાં તો તમારે r છે એને સ્તંભમાં મૂકીશું આપણે પહેલી r સ્તંભમાં બીજી r સ્તંભમાં અને એ એટલે હું આ મૂકી દઉં છું હવે સામસામે આપણે સરખાવીએ એટલે તમને x મળશે તો આ બંનેને સરખાવી દઈએ આપણે x સામે આવે તો 2x માંથી x જશે તો x 3 સામે આવશે તો માઇનસ 3 માઇનસ 2 માઇનસ 5 x બરાબર માઇનસ 5 કયો ઓપ્શન છે ઓપ્શન b 2016 નો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન જોઈએ તો d બરાબર તમને નિશ્ચયક આપેલું છે કીધેલું છે ઘટકોના સહાવયવોથી બનતા નિશ્ચયકનું મૂલ્ય તો અહીંયા તમે જોશો તો જે નિશ્ચયકનું મૂલ્ય સહાવયવોથી જે બને છે એ અને મૂળ નિશ્ચયકનું મૂલ્ય કેવું એ સમાન આ શું છે તમારો ગુણધર્મ જ છે તમે ગુણધર્મ કરશો એમાં જ છે કે સહાવયવોથી જે નિશ્ચયક બને એ અને મૂળ નિશ્ચયક એ બંનેનું મૂલ્ય કેવું બને સમાન તો આપણે આનું મૂલ્ય શોધીએ એ તમારે જવાબ બને તો મૂલ્ય શોધીએ તો 2 0 અને કોલમમાં છે એને આપણે કાઢી નાખીએ તો 7 4 28 માઇનસ માઇનસ પ્લસ 3 વચ્ચે 1 1 વાળી રો અને કોલમ કાઢીએ માઇનસ 12 માઇનસ 5 માઇનસ 2 વાળી રો અને કોલમ કાઢીશું તો 9 અને 35 સાદરૂપ આપીએ તો 28 અને 3 31 2 62 12 ને 5 17 માઇનસ માઇનસ પ્લસ 17 9માંથી 35 જશે તો તમારે આવશે માઇનસ 26 તમે કાઢજો 9માંથી ભાઈ 35 કાઢજો માઇનસ 26 ગુણ્યા 2 એટલે 52 સરવાળો કરશો તો આવશે 131 કયો ઓપ્શન છે ઓપ્શન બી બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે ખાસ કરવો સામસામે સરખામણી કરીએ તો એક્સ વાય મળશે તો જોવો છો એક્સ માઇનસ 1 3 એક્સ માઇનસ 7 ની સરખામણી કરી એક્સ આ બાજુ આવે તો 2 એક્સ 7 આ બાજુ જાય તો પ્લસ 6 એક્સ 3 મળશે હવે અહીંયા એક્સ પ્લસ વાય બરાબર 6 એક્સ ની કિંમત 3 મૂકો અહીંયા તો વાય કેટલો મળશે 3 એક્સ અને વાય 3 3 આવો કયો ઓપ્શન છે તમે જોશો તો તમારે આ ઓપ્શન પણ છે આ ઓપ્શન પણ છે તો હવે આપણે આગળ જોઈએ તો તમારે અહીંયા સરખામણી કરીશું આની તો 2y ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર માઇનસ 3 આ બાજુ આવશે માઇનસ 3 ના એવા ભાગ પાડો કે 2 આવે તો y તમને કેટલો મળે છે 3 અથવા તો માઇનસ 1 તો વાય 3 અને માઇનસ 1 વાળો ઓપ્શન પાછો કયો છે તો એ ઓપ્શન આ રહ્યો તમારી જોડે તો ઓપ્શન બી છે એ તમારો પરફેક્ટ આન્સર છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સામસામે સરખાવ્યું તો પહેલાં એક્સ મળ્યો અહીંયા સામસામે સરખાવ્યું અહીંયા એક્સની કિંમત મૂકી તો વાય મળ્યું હવે 3 3 એ બે ઓપ્શનમાં છે આમાં પણ છે અને આમાં પણ છે તો એની માટે આ તો હવે સરખાવે નહીં કારણ કે 4 4 છે તો આપણે આને સરખાવ્યું આને સરખાવ્યું તો તમને વાય કેટલો મળ્યો 3 અને માઇનસ 1 વાય 3 અને માઇનસ 1 ઓપ્શન બીમાં છે તો ઓપ્શન બી તમારો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો
નિશ્ચયકનું મૂલ્ય લાવીને તમારે આ ટાઈપનું પદ આવશે, એમાં એક્સ વાય ઝેડ સાથે હોય ને એ કહેવાય, અને અહીંયા આની આગળ કૌંસમાં છે ને બી કહેવાય, એ બી મળે, પછી તમારે એનો સરવાળો કરવાનો છે. મેં તમને શું કીધું હતું, જ્યારે આવું હોય ત્યારે તમારે બે ઝીરો લાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે કોલમ લઈએ, તો આપણે એવું કરીએ કોલમ વનમાંથી કોલમ ટુ બાદ કરીએ, તો કોલમ વન છે એમાંથી કોલમ ટુ બાદ કરીએ તો આ શું થશે, એક્સ. આ શું થશે, માઇનસ વાય. આ શું થશે, ઝીરો. અહીંયા હવે કોલમ ટુમાંથી થ્રી બાદ કરીએ, ઝીરો. ટુ વાય માઇનસ ટુ ઝેડ, આવું મળી ગયું. શું કર્યું, તમારે લખવું હોય તો લખી શકાય, સી વન માઇનસ સી ટુ, સી ટુ માઇનસ સી થ્રી. થિયરી નથી એટલે લખવાની કોઈ જરૂર નથી, પરંતુ અમે સમજવા માટે ખાલી લખેલું છે. હવે તમે અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયાથી વાય બાર નીકળશે તમારે, તો વાય બાર કાઢી લઉં અને પાછો ઝીરો લાવીશું અહીંયા. વાય બાર કાઢ્યું તો અહીંયા માઇનસ એક અને અહીંયા બે વધ્યું, એ જ મૂક્યું, બીજું કશું જ કર્યું નથી. હવે આપણે શું કરીશું, તો અહીંયા ઝીરો લાવીશું, એની માટે આપણે આ રોને આમાં નાખીશું બાદબાકી કરીને. તો માઇનસ વન માઇનસ એક્સ થશે, આ બે, આ ઝીરો થશે. આપણે આર ટુ માઇનસ આર વન કર્યું છે, બીજું કશું જ કર્યું નથી. હવે બસ સાદુરૂપ આપી દઈએ, વાય એક્સ, એક્સ ઝીરો અને કોલમમાં આવીને કાઢી નાખીએ તો શું આવશે, બે એકા બે, અહીંયા આવશે છ ઝેડ, અહીંયા ઝીરો થઈ જશે, ઝીરો એ આ ઝીરો. એ રો અને કોલમ કાઢી નાખીએ, સાદુરૂપ આપીએ તો શું મળશે, માઇનસ માઇનસ પ્લસ ટુ ઝેડ પ્લસ ટુ એક્સ ઝેડ. જોજો, ટુ ઝેડ પ્લસ ટુ એક્સ ઝેડ, આ ઝીરો થઈ જશે. હવે આગળ વધીએ આપણે, તો ટુ એક્સ, સિક્સ એક્સ ઝેડ, ટુ ઝેડ, ટુ એક્સ ઝેડ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો છ અને બે કેટલા થઈ જશે, આઠ એક્સ ઝેડ થઈ જશે. તો આને આપણે કાઢી નાખીએ છીએ. હવે આપણે વાય તો કોમન કાઢ્યું જ છે, જોડે ને જોડે એક્સ અને ઝેડ કોમન કાઢીએ. તો હું અહીંથી એક્સ ઝેડ કોમન કાઢું તો અહીંયા એક્સ ઝેડ વડે ભાગવું પડે, અહીંયા એક્સ ઝેડ વડે ભાગીએ તો અહીંયા આવશે ટુ પોન ઝેડ, અહીંયા એક્સ ઝેડ વડે ભાગું તો આઠ, અહીંયા એક્સ ઝેડ વડે ભાગું તો તમારે આવશે વિદ્યાર્થી મિત્રો, જોવા જશો તો એક્સ. બે કોમન કાઢીશું આપણે તો એવું થશે ટુ એક્સ વાય ઝેડ, અહીંયા ચાર આવશે, અહીંયા વન અપોન ઝેડ વન અપોન એક્સ આવી જશે. તો આ તમારો વિદ્યાર્થી મિત્રો એ થશે બે, બી થશે ચાર, એ પ્લસ બી કરીએ તો બે ને ચાર કેટલો થાય, છ. તો જોઈએ ઓપ્શનમાં કયો આવશે, ઓપ્શન સી. વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન બહુ સરળ છે, ખાલી સાદરૂપ જ આપવાનું છે. તમે જોશો તો ટુ અહીંયા રૂટ થ્રી બાય ટુ થશે, અહીંયા પણ રૂટ થ્રી બાય ટુ થશે, અહીંયા પણ રૂટ થ્રી બાય ટુ થશે, બે બે બધેથી ઉડશે. સાદરૂપ આપીએ તો રૂટ ત્રણ, આ રો કોલમ જતા રહેશે તો ત્રણમાંથી એક જશે તો બે, વચ્ચે માઇનસ, આ રો કોલમ જતા રહેશે તો રૂટ થ્રી, ઝીરો એ ઝીરો, તો ટુ રૂટ થ્રીમાંથી રૂટ થ્રી જશે તો જવાબ આવશે રૂટ થ્રી. કયો ઓપ્શન છે, ઓપ્શન એ. પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બે બિંદુમાંથી પસાર થતી રેખા સૂત્ર છે એક્સ વાય વન વન વન, પહેલું બિંદુ મૂકીએ બીજું બિંદુ મૂકીએ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સાદરૂપ આપી દઈએ એક્સ આઠમાંથી બે જશે તો છ, વાય માઇનસ સાત માઇનસ પાંચ માઇનસ બાર માઇનસ ચૌદ માઇનસ ચાલીસ. તો તમે જોશો તો ચાલીસ અને ચૌદ કેટલા થશે, ચોપન થશે. તો છ વડે ભાગીએ, એક્સ અહીંયા થશે બે અને છ વડે ભાગીએ તો તમારે થશે ચોપન ભાગ્યા છ. તો છ એ ભાગ આપણે ચલાવીએ તો છ નવા ચોપન,
કેવા આવશે માઇનસ આવશે 9 તો x પ્લસ 2y માઇનસ 9 બરાબર 0 કયો ઓપ્શન છે તમારે ઓપ્શન સી છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ઉપરથી a માઇનસ at એ કયા ટાઈપનો શ્રેણિક છે તમારે આવશે વિષમિત વ્યાખ્યા સાતમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો તમને કીધું છે a અને a ની માઇનસ 1 આપેલા હોય તો તમારે x શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આની ઉપરથી a ની માઇનસ 1 લાવી દઉં અને સરખાવી દઈએ એટલે જવાબ મળી જશે તો આનો a ની માઇનસ 1 લઈએ તો પહેલા મોડે શોધીએ 2x સ્ક્વેર માઇનસ 0 એટલે 2x સ્ક્વેર આવી ગયું હવે a ની માઇનસ 1 આવું થશે મોડેની કિંમત મૂકી એડજોઇન્ટ એટલે એટલા બદલી કરી નિશાની બદલી હવે બસ અહીંયા એની માઇનસ 1 ની જે કિંમત છે આ રહી એ મૂકીએ અહીંયા 1 બાય 2 આ એક્સ સ્ક્વેરનો અંદર આપું તો તમે ખાસ ધ્યાન રાખજો તો એક્સ સ્ક્વેરનો અંદર આપીશ તો એક્સ એક્સ ઉડી જશે તો 1 બાય એક્સ આવશે 0 અહીંયા માઇનસ 1 બાય એક્સ આવશે અહીંયા 2 બાય એક્સ આવશે હવે આપણે સરખાવીએ તો અહીંયા 1 બાય એક્સ અને 1 બાય 2 એટલે એવું થશે 1 બાય 2 એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 તો એક્સ કેટલો મળશે 1 હાફ કયો ઓપ્શન છે ઓપ્શન ડી આઠમો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ ઘન નો માનાંક 125 આપેલો છે તમને તો માટે એનો માનાંક ઘન આ બાજુ આવે તો 5 હવે એનો માનાંક તો શું થશે આલ્ફા સ્ક્વેર માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 5 સામે આવે તો 9 થશે તો આલ્ફા શું થશે પ્લસ 4 માઇનસ 3 કયો ઓપ્શન એ નવમો પ્રશ્ન માનાંક એ બરાબર 25 તો એક શોધવાનો તો આનો આપણે માનાંક લઈએ તો કેટલો આવશે 5 સત્તા 35 એક્સ અહીંયા 8 10 માઇનસ 80 બરાબર તમને કેટલો આપેલો છે 25 આનો માનાંક લીધો એ તમને 25 આપેલો છે 80 આ બાજુ આવતી 105 35 ભાગ ઉડે એક્સ 3 મળે ઓપ્શન બી દસમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ એમ્પી છે ધ્યાન આપજો હવે અહીંયા તમારે એની સોઘાત લાવવાની છે તો પહેલાં સૌપ્રથમ આપણે એ સ્ક્વેર શોધીશું તો એ સ્ક્વેર એ ઇન્ટુ એ 1111 1111 તમે સાદરૂપ આપશો તો તમને મળશે 2222 એનો મતલબ શું થશે તમારે તમે અહીંયા સાદરૂપ આપશો ગુણાકાર કરીને તો 22 મળશે તો હું બે બાર કાઢું સમજો ભાઈ બે બાર કાઢું તો અહીંયા શું થશે પાછો 1111 એટલે કે 2 ની એ ખબર પડે છે મેં એ સ્ક્વેર કર્યો તો અહીંયા તમને જવાબ શું મળ્યો એ સ્ક્વેર બરાબર 2 ની એ કઈ રીતે મળ્યું તો ખ્યાલ આવ્યો ને ભાઈ ગુણાકાર કર્યો બે 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 મળ્યો બે બાર કર્યો તો આ એ થઈ ગયો તો એ સ્ક્વેર બરાબર 2 એ મળ્યો હવે હું આ રીતે એ ઘન કરીશ તો મને શું મળશે ખબર 2 ની 2 ની એ એની 4 2 ની 3 એ તો આ રીતે હું કરતો જઈશ તો એની 100 તો શું આવશે 2 ની 99 ઇન્ટુ એ કયો ઓપ્શન છે તમારે 2016 જુલાઈનું પેપર વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ કરીએ તો પહેલો જ પ્રશ્ન ફરી એક વખત રિપીટ થાય છે મેં તમને એટલે જ મોસ્ટ ટાઈમ બી કીધું હતું SCCS સાઇન આલ્ફા પ્લસ બીટા સાઇન 20 પ્લસ 70 સાઇન 90 સાઇન 90 એટલે ઓપ્શન બી બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ માનાંક છે તમારે એના ફોર્મમાં લાવવાનું છે 2/3 ની એ તમારે જોવાનું 3/3 છે તો 2 નો ઘન કેટલો થાય 8 3 નો ઘન કેટલો થાય 27 એ તો તમારે અહીંયા એ આગળ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં આવશે 8/27 કયો ઓપ્શન છે ઓપ્શન ડી ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આ તમારે શ્રેણિક આપેલો છે રિપીટ થયેલો છે પ્રશ્ન ફરી એક વખત તો આ એ બધામાં છે તો મેં આ લીધું છે અહીંયા હવે માઇનસ 2 વડે ગુણીએ તો -2 -2 -2 આ રીતે આવશે જે અહીંયા નથી તો આ ઓપ્શન કેન્સલ બી એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી તો હું અહીંયા આનો માનાંક લઉં તો માનાંક શું થશે આનું
તો આનો આ જીરો આ જીરો અહીંયા માઇનસ બે આપણે કાઢી નાખીએ રો અને કોલમ, તો આ શું થશે તમારે માઇનસ ચાર એટલે કે આઠ આવશે. તો અસ્તિત્વ છે એટલે આ ઓપ્શન પણ નથી, વિકર્ણ શ્રેણીક પણ ના કહેવાય આને. તો આ ઓપ્શન છે તમારે.